बेटा आई आयो तो बेटा આ કાલે તારી હગાઈ છે તો બધી તૈયારી તે કરી નાખી પપ્પા અમે તૈયારી શું કરવાની હોય આ નવા કપડા પડ્યા છે ને એ બસ પહેરીને ચાલી થઈ જઈશ અને તમને તો ખબર જ છે ને કે હું બાકી બધી છોકરીઓની જેમ ફેશનેબલ નથી એટલે જ અમારે અહીંયા આવવું પડ્યું છે આવો રાધાબેન આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો પાણી લેતી હું જા બોલો ને રાધાબેન કેમ આમ ઓચિંતાનું આવવાનું થયું હું તમને અને તમારી દીકરીને એ કહેવા માટે આવી છું કે કાલાવા લગર વગર વાગા પહેરીને આવી નહીં જતા આ શહેરમાં અમારું ઘર સદ્દર છે એટલે અમારા મોભા પ્રમાણે ઠાઠ માઠથી આવજો તમારા મોભા પ્રમાણે એટલે તમે કહેવા શું માંગો છો એટલે એમ કે તું જે આ મજૂરની છોકરી પહેરે એવા જે ડ્રેસ પહેરીને આવે છે ને એવા ડ્રેસ પહેરીને ત્યાં નહીં આવતી ત્યાં સારા લેટેસ્ટ શોર્ટ્સ કપડાં પહેરીને આવજે એટલે અમારા સગાવાલામાં એવું લાગે કે મારા દીકરા માટે જે સગાવાલા અમે પસંદ કર્યા છે ને એ વીઆઈપી છે માફ કરજો મમ્મી પણ મને એવા મોડર્ન અને શોર્ટ્સ કપડાં પહેરવા ગમતા નથી મને અંગ પ્રદર્શન કરવું નથી ગમતું મને ખબર જ હતી કે તું ના પાડીશ તું અને તારા પપ્પા 18મી સદીમાં જીવો છો અરે તમારે બંનેને અત્યારે નહીં 200 વર્ષ પહેલા જન્મ લેવાની જરૂર હતી રાધાબેન તમે હદથી વધારે બોલો છો અને બોલવામાં થોડું ભાન રાખો અરે ભાનમાં તો તમારે બાપ દીકરીને આવવાની જરૂર છે ખબર નહીં કઈ સદીમાં જીવો છો તમે લોકો રાધાબેન અમે ભલે બાપ દીકરી બે સાદાઈથી રહેતા હોઈએ પણ અમારા આચાર વિચાર અને અમારા સંસ્કાર બહુ ઊંચા છે આચાર વિચાર અને સંસ્કાર એને શું ધોઈ પીવા છે અને તમને કહી દઉં આ સમય છે ને એ ફેશનનો છે સમજ્યા સંસ્કારનો નહીં એટલે આ ભાષણ તમારું તમારી પાસે જ રાખો રાધાબેન તમે એક વાત કાન ખોલીને સાંભળી લેજો મારી દીકરી આવું છીછરું જીવન નહીં જીવે અને ફેશનના નામે તો કોઈ ફજે તો કરશે જ નહીં તમને પોહાય તો હગાઈ રાખો નકર અત્યારે તોડી નાખો તો અમારે આ સગાઈ નથી રાખવી મારે આ જમાના પ્રમાણેની મોડર્ન હોવું જોઈએ છે હાઉ બંડલ નહીં હાલે દેવાંગ ઊભો થા એક મિનિટ મમ્મી ને આ તમે શું બોલો છો અમારી નક્કી થયેલી સગાઈ તમે કેમ બુક કરો છો તને કીધું ને ચાલ એટલે ચાલ આવી ગયા તમે લોકો વેવાન કર જઈ આવ્યા હા જય એવા વેવાન કરે અને છે ને હગાય તોડીને આવ્યા શું મે તને વેવાઈ ની ઘેરે સગાઈ વિશે વ્યવહારિક વાત કરવા માટે મોકલી હતી અને તું સગાઈ તોડીને જ આવી ગઈ આ સગાઈ તોડીને નું આવું તો હું કરું હા કામવાળી જેવી દેખાતી હતી એને હું મારા ઘરની વહુ બનાવું અરે મારા જેવી દેખાવડી ન હોય તો કઈ નહીં અને બીજી વાત ઈ આપણા ઘરના મોભા પ્રમાણે હોવી તો જોઈએ કે નહીં શું બોલે તો અરે મૂરખ ઈ આપણા ઘર પ્રમાણે તો હતી બહુ શું ખામી હતી એનામાં ધરાય ધરાય ને ખામી હતી એનામાં કેવી હાવ બોગસ જેવી લાગતી હતી મને તો એકદમ પ્રોફેશનલ અને મોડર્ન બહુ જોઈએ રાધા તું જ્યારે આ ઘરમાં પરણે આવે ને ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ પણ સારી નહોતી ત્યારે તો તું એડજસ્ટ કરીને રહેતી હતી ને ઈ કેમ તું ભૂલી ગઈ હું બધું જાણું છું ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ એવી હતી તો એવી રીતે રહેતા હતા ત્યારે તમારા હાથમાં હારો પગાર કે હારી નોકરી નહોતી અને હવે જોવો હવે અત્યારે મારો દીકરો સારી એવી કંપનીમાં મેનેજરની પોસ્ટમાં છે લાખ રૂપિયા પગાર છે લાખ રૂપિયા અને તમારે બેંકમાંથી અત્યારે પેન્શન તો આવે જ છે તો આપણા ઘર પ્રમાણે વહુ તો હોવી જોઈએ કે નહીં અચ્છા એટલે હવે તમે તમારા લેવલ અને તમારા મોભા પ્રમાણે મારી વહુ લાવવા ઈચ્છો છો એમ જ ને તમારા લેવલ પ્રમાણે તમે મારી વહુ લાવવા ઈચ્છો છો હા
હું તારા લેવલ પ્રમાણે જ તારી વહુ લાવવાનું વિચારું છું, એટલે વિચારું છું બસ. મમ્મી, અત્યારે ભલે હું કંપનીનો મોટો મેનેજર છું અને મારો લાખ રૂપિયા પગાર છે, પણ શું થઈ ગયું? મને તમે જેવી કહો છો એવી ફેશનેબલ અને મોડર્ન છોકરીઓમાં જરાય રસ નથી, અને નિમી જેવી છે એવી મને ચાલશે, પણ મારે જરાય નહીં હાલ. મારે મારા દીકરા માટે ફેશનેબલ વહુ જ જોઈએ છે. હમ, તમે બે બાજુ બાજુમાં ઊભા હોય ને તો લાગવું જોઈએ કે નાના જોડી જામે છે. રહેવા દે બેટા, આ ભેંસ આગળ ભાગવત વાંચવાથી કોઈ ફેર નહીં પડે. હું બોલા ફરીથી બોલો તો, હમણાં અઘડી અમારી જીભ ક્યાંક જાહે, શાંતિ રાખો ને. ભગવાન ને તો મારે યાદ કરવા પડે, બે એવા ભટકાણા છો તો. બોલ નિમી, અત્યારે અહીંયા શું કામ બોલાવ્યો છે? દેવાંગ, મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે, એટલા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે. હા તો બોલ ને નિમી, શું કામ છે તારે? દેવાંગ, તમને તો ખબર જ છે ને કે મમ્મી સગાઈ તોડીને ગયા છે, તો તમે શું વિચાર્યું છે? હું આ સગાઈ તોડવા નથી માંગતો, હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. પણ દેવાંગ, મમ્મી નહીં સ્વીકારે. જો નિમી, મમ્મી નહીં સ્વીકારે ને તો હું તારી સાથે લગ્ન કરીને અલગ રહેવા ચાલ્યો જઈશ, પણ હું લગ્ન તો તારી સાથે જ કરીશ. નહીં દેવાંગ, મારા કારણે તમારે તમારા મા બાપથી અલગ થવું પડે ને, એવું હું ક્યારેય નહીં થવા દઉં. પ્લીઝ, તમે આ સગાઈ તોડી નાખો ને. નહીં નિમી, નહીં, હું આ સગાઈ ક્યારેય નહીં તોડું, પછી ભલે જે થવું હોય થાય. પણ દેવાંગ. બસ નિમી, બસ, હવે એક શબ્દ પણ નહીં બોલતી. હું લગ્ન તારી સાથે કરીશ એટલે તારી સાથે જ કરીશ. ને હા, હવે શું કરવું ને મમ્મીને કેવી રીતે મનાવવાને બધી જ મને ખબર છે. તું ચિંતા નહીં કર, બધું જ ઠીક થઈ જશે. જો અત્યારે મારે નોકરીએ જવાનું મોડું થાય છે, હું મારું કામ પતાવી લઉં, પછી મળીએ. ચલ બાય. બાય. આમ જો કેટલી મસ્ત સાડી પહેરી, પણ મને સાડી ગમતી જ નથી હો. જરાય ક્યાં કાઈ ગોઠે છે ફેશન સિવાય. શાંતિ રાખો ને. દેવાંગ બેટા, તે કેમ આવા કપડાં પહેર્યા છે? બેસ અહીંયા. અરે બેટા, તું સાવ ગરીબ મજૂર જેવો લાગે છે, તને ખબર છે? મમ્મી, તમે મારા લેવલ ને તમારા સ્ટેટસ પ્રમાણે જ બહુ શોધતા હતા ને, તો લ્યો, મેં પણ મારું સ્ટેટસ બદલી નાખ્યું છે. થઈ ગયો છું હું પણ સાવ સાદો ને સામાન્ય. હવે તો નિમી મારી સાથે શોભશે ને. બેટા, તને કઈ ભાન પડે છે કે નહીં? તારું મગજ તો ઠેકાણે છે. હા, ત્રણ કોડીની છોકરી માટે થઈને તું તારું સ્ટેટસ બદલી રહ્યો છે. હા મમ્મી, બદલવું પડે, કારણ કે લોકોને જોવામાં જૂનું લાગે ને તો સાગના કબાટને અમુક સમયે અસ્તર મારવું પડે છે. એટલે જો મમ્મી, નિમી મારા સ્ટેટસ પ્રમાણે નો સેટ થઈ શકે તો હું જ મારું સ્ટેટસ બદલી નાખું છું, પછી તો તમને કઈ વાંધો નથી ને. અરે મૂરખ, તને ભાન છે કે તું શું કરી રહ્યો છે? ઓલી બે બદામની છોકરી માટે તું તારું સ્ટેટસ બદલી રહ્યો છે? તો શું કરું મમ્મી, મારે કોઈ પણ ભોગે નિમી જોઈએ એટલે જોઈએ જ. હવે એના માટે આ કરવું પડે તો હું આ પણ કરીશ. આને કઈક સમજાવો અને થોડી કક્કલ આપો. આને કઈ ભાન પડે છે કે નહીં? પૂરેપૂરો તમારી ઉપર ઉતર્યો છે. દાદા, આ દેવાંગ જે કરી રહ્યો છે ને, એ બરાબર જ કરી રહ્યો છે. હું તંબુરો બરાબર કરી રહ્યો છે? એ આવા કપડાં પહેરીને ઓફિસમાં જાય તો એની વેલ્યુ હું? અરે એની વેલ્યુ તો છોડો, પણ મારી વેલ્યુ હું રે? મારી વેલ્યુ વેર વી કેર થઈ જાય. દાદા, માણસની વેલ્યુ એના કામથી થાય છે, એના કપડાથી કે ફેશનથી નહીં.
જો ફેશન થી ને કપડા થી વેલ્યુ થતી હોત ને તો આજે ગાંધી બાપુ ને કોઈ યાદ જ ન કરત. તો એક કામ કરો, બાપ દીકરો બે પોતડી પહેરી નીકળી જાઓ, બે માં અકલ નો છાંટો જ નથી ને, સમજાવું છું ક્યાંની સમજતા નથી. બેટા તું હવે તારા કામે જા, તું તારા મમ્મી ના બોલ્યા સામે નહીં જતો, કારણ કે એને તો જીભ જ છે કવાડે કાપે એવી. તમારી જીભે તો હવરમાં જાગી છે તો સત્સંગ જ ચાલુ થઈશ કા? તારી યારે તો છે ને માથાકૂટ કરવી જ નકામી છે. બેટા આ નથી તું હગાઈ તોડતી કે નથી આ રાધાબેન તને અપનાવતા. પપ્પા હું તો આ સગાઈ તોડવા જ માંગુ છું, પણ આ સગાઈ તોડવા માટે દેવાંગ રાજી નથી, એ મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. પણ બેટા આ તારા અને તારા સાસુના વિચારમાં જમીન આસમાનનો ફરક છે, તો તમારે લોકોને સાથે કેવી રીતે બનશે? પપ્પા હું પણ એ જ વિચારું છું, પણ સમજ નથી પડતી કે શું કરું. મારે અને મારા સાસુને કોઈ કાળે નહીં બને, કારણ કે મારા સાસુની રેણીકેણી, એમનો સ્વભાવ, એમના વિચારો સાવ અલગ છે, એટલે એમની સાથે મારે ક્યારેય નહીં બને. અને બીજી બાજુ દેવાંગ મારી સાથે સગાઈ તોડવા રાજી નથી. સાચું કહું ને પપ્પા, તો મારું મન પણ નથી માનતું. મારું મન પણ કહે છે કે દેવાંગ સાથે લગ્ન કરવાનું, પણ હું શું કરું મને કાંઈ સમજાતું નથી. બેટા હવે તારે જલ્દી કોઈક નિર્ણય લેવો પડશે, કારણ કે હવે તારા માટે બીજા પણ સારા સારા માગા આવે છે. એટલે તું કોઈ પણ એક નિર્ણય લઈ લે, એટલે આપણને આગળ ખબર પડે કે હવે શું કરવું. મજૂર જેવા કપડા પહેરીને ઓફિસે જાય છે, શું આ બધી વસ્તુ સારી લાગે? દાદા તું આ વાત હજી સમજી શકી નથી, આ નેમી અને દેવાંગ એકબીજાને પસંદ કરે છે, અરે એકબીજાને પ્રેમ કરે છે. અને તને ખબર છે પ્રેમમાં ભલભલાને બદલી નાખવાની તાકાત હોય છે. તને ખબર છે આ કચ્છનો ખૂંખાર ડાકુ જેસલ એને તોરલે પલમાં પીર બનાવી દીધો, અરબસ્તાનનો મહિવાલ જે સોનીના પ્રેમમાં પોતે કુંભાર બની ગયો, અને આ પ્રેમમાં આખી દુનિયાને પલટી નાખવાની તાકાત હોય છે. દાદા તું આ બંનેના સ્ટેટસ મેળવવા કરતાં એ બેઉના મન મેળવ. આ જીવન છે ને સ્ટેટસથી નહીં પણ મન મળવાથી જીવાય છે. તમારી વાત સાવ સાચી છે પ્રવીણ, આ જીવન ફેશન અને જમાનાને અનુરૂપ થઈને નહીં પણ ઘર અને એકબીજાને અનુરૂપ થઈને જીવાય છે. સાચું કહું ને તો મારા દીકરાની આવી હાલત મારાથી જોવાતી નથી. હું એને જાતે રહીને આવી જિંદગી જીવવા માટે મજબૂર કરવા નથી માંગતી. હું શું કહું છું તમને, આપણે અત્યારે ને અત્યારે પિયુષભાઈ પાસે જઈએ અને નિમ્મી સાથેનું મારા દીકરાનું સગપણ પાક્કું કરી આવીએ. આવશો ને તમે મારી સાથે? અત્યારે તું આવશો ને એમ પૂછેસ, ત્યાં ક્યાં કોઈ દી મારી વાત હાલવા દીધીસ? તે કીધું એમ જ મેં કીધું છે ને. સારું ચાલ હવે જઈ આવી યાર. રાધાબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો.
હા તો રાધાબેન અને પ્રવીણભાઈ, તમે જણાવશો કે તમે પાછા કેમ આવ્યા? આ સગાઈ તો તમે ફોક કરી નાખી છે. તમારી વાત સાચી છે ભાઈ, હું અહીંયા આ સગાઈ રાખવા માટે આવી છું અને લગ્નની તારીખ નક્કી કરવા માટે આવી છું. આ તમે શું વાત કરો છો રાધાબેન? તમારી વાત સાચી છે ભાઈ, જીવન જીવવા માટે સ્ટેટસની જરૂર નથી, સંસ્કાર અને વિવેકની જરૂર છે. ઘર ચલાવવા માટે, આ સંસાર ચલાવવા માટે આધુનિકતાની જરૂર નથી, પણ પ્રામાણિકતાની જરૂર છે. ફેશન તો ખાલી શરીરને સુંદર બનાવે છે, બાકી જીવનમાં તો એ ગંદકી ભરી દે છે, કુસંસ્કાર ભરી દે છે, અવિવેક ભરી દે છે. પિયુષભાઈ, તમારી આ દીકરીને હું કાચનો ટુકડો સમજતી હતી, પણ તમારી દીકરી તો કોહિનૂર છે, કોહિનૂર. અને આવા હીરાને હું ખોવા નથી માંગતી, એટલે આ સગાઈ મને મંજૂર છે. અને હવે તમે પણ ના નહીં પાડતા. તો ઠીક છે રાધાબેન, જેવી તમારી લોકોની મરજી. બેટા જા, સાકર લઈ આવો, આપણે મહેમાનને મોઢું મીઠું કરાવી. જા. આજથી આપણે ભાઈ.